એક શહેરમાં બે શેઠિયા લાલજીની પૂજા કરતા હતા અને બેઉ કરોડપતિ હતા. પોતે બંને જણ જાતે લાલજીની સેવા કરતા. એવામાં એક શેઠને ઘરે તેના સાસરાના પક્ષના સૌ આવ્યા અને થોડાક દિવસ સૌ ત્યાં રહ્યા. પછી શેઠાણીની માએ શેઠાણીને કહ્યું, જે તને મોટે ઠેકાણે આપી પણ તારે કોઈ દિવસ સારું લુગડું પહેરવું નહીં, સારા ઘરેણા પહેરવા નહીં, અને તું અને શેઠ લાલજી લાલજીને લાલજી કર્યા કરો છો, અને આ બીજી દીકરીને સાધારણને ઘરે આપી છે, તે કેવા સારા સારા દાગીના અને વસ્ત્ર પહેરીને કેવી મજા કરે, અને તું તો દિને રાત સોળેમાં અને સોળેમાં રહે છે, એમ નિરંતર તેના સંબંધીઓ કહ્યા કરતા હતા. તેથી બાઈના મનમાં તેની થોડી ઘણી અસર થઈ, જે મારી માં તથા મારી બહેન ઠીક કહે છે. પછી તે સૌ ઘરે ગયા. પછી શેઠાણીએ એક દિવસ શેઠને કહ્યું, જે આપણે બંને જણા દિવસ ને રાત લાલજી લાલજીને લાલજી કરીએ છીએ, પણ કઈ હાણિયા માણિયા નહીં ત્યારે આપણું દ્રવ્ય શા કામનું? ત્યારે શેઠે જાણ્યું જે આના માવતર આવા શબ્દ કહી ગયા. પછી શેઠે કહ્યું, જે આમાં તારું ને મારું રળેલ કાંઈ નથી, આ તો મારા બાપ દાદાનું રળેલું છે. બાઈ કહે કે હું શું રડવા જાઉં, દાડિયું કરવા જાઉં? શેઠ કહે, ના, આપણા લાલજીનું સોનાનું બેડું છે, તે પાણીનું ભરીને સામા શેઠ લાલજીની પૂજા કરે છે, તેને ઘેરે આપી આવો. પૈસા બે પૈસા જે આપે તે લઈ આવો. પછી શેઠાણી પાણીનું બેડું ભરીને સામા શેઠને ઘરે ગયા. તે સમયે શેઠ લાલજીને નવરાવતા હતા. તે શેઠાણીને જોઈને શેઠ તત્કાળ ઊભા થયા અને શેઠાણીને કહ્યું, જે અહોહો, તમે શેઠાણી કેમ? ત્યારે શેઠાણી કહે, આ પાણીનું બેડું ઠલવી લો અને તેની કિંમત થાય તે પૈસા મને આપો. ત્યારે શેઠ બોલ્યા, જે તમે મારા લાલજીને વાસ્તે પાણીનું બેડું લાવ્યા તેનું મૂલ્ય તો મારાથી થાય જ નહીં, અને આ મારી ઘરવકરી છે, તે સવારથી તે સાંજ સુધી તમારા જેટલા માણસ છે તે બધાએ આવીને લઈ જાય તો પણ તમે મારા લાલજીના વાસ્તે પાણીનું બેડું લાવ્યા તેનું મૂલ્ય મારાથી થાય નહીં. ત્યારે શેઠાણી બોલ્યા, જે મારું બેડું નવરું કરી આપો અને એવા ઠીકરા તો મારે ત્યાં ઘણા ભર્યા છે. પછી શેઠે બેડું ખાલી કરીને પાછું આવ્યું. તે લઈને શેઠાણી ઘરે આવ્યા અને શેઠે 400ની તૈયાર કરી રાખ્યા હતા. પછી શેઠે પૂછ્યું, જે કા શું આપ્યું? રૂપિયો બે રૂપિયા જે આપ્યા હોય તે લાવો. શેઠાણી કહે, શું રૂપિયો બે રૂપિયા? તે તો કહે, આ મારી બધી ઘરવકરી છે તે લૂંટાવી દો, પણ તમે મારા લાલજીને વાસ્તે પાણીનું બેડું લાવ્યા તેનું મૂલ્ય મારાથી થાય નહીં, માટે મારે તે કાંઈ જોઈતું નથી અને મારે તો લાલજીની સેવા કરવી છે. શેઠાણીની વાત સાંભળીને પેલા 400ની રજા આપી. તે સૌ ઘરે ગયા અને શેઠાણી પ્રથમની પેઠે લાલજીની સેવા કરવા વળગી ગયા. આમ ભગવાનની સેવા પૂજાના મહિમાની વાત સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ બોટાદમાં સભામાં કરેલી છે. આશા રાખું છું કે આ ગોપાળાનંદ સ્વામીની વાત પરથી આપને પણ ચોક્કસ ભગવાનની સેવા પૂજાનો મહિમા સમજાણો હશે. વિશેષ આવી વાતો સાંભળવા માટે હિન્દુ ગોડ લાઈફ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને જો આ વાત ગમી હોય તો એક લાઈક જરૂરથી કરજો. જય સ્વામિનારાયણ.